જમીન માફિયા ભૂપત આંબા ગબાણીને ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે દેશ છોડીને બેલ્જિયમ ભાગવાની ફેરકમાં હતો આ દરમિયાન પોલીસે તેને દબોચી લીધો હતો હાલ કોર્ટે તેને 4 દિવસનો પોલીસ રિમાન્ડ આપ્યા છે દેશ છોડીને બેલ્જિયમ ભાગવાની ફેરકમાં જમીન માફિયા ભૂપત આંબા ગબાણી દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયો હતો ભૂપત સામે લુકઆઉટ નોટિસ જારી થઈ હતી જેના આધારે તે પકડાયો હતો ક્રાઈમ બ્રાન્ચે ભૂપતનો દિલ્હી એરપોર્ટ પરથી કબજો લઈ બુધવારે વહેલી સવારે સુરત લાવી હતી ભૂપતને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે તેને ચાર દિવસમાં પોલીસ રિમાન્ડ આપ્યા હતા રિમાન્ડમાં તેને સરકારી સિક્કા કોણે આપ્યા છે તે અંગેની વિગતો ઓકાવશે ઉપરાંત અન્ય કોણ કોણ સામેલ છે તેની પણ માહિતી મેળવશે સાથે છેલ્લા છ મહિનાથી તે ભાગીને ક્યાં ક્યાં આસરો લીધો હતો અને કોની પાસે મદદ કરી હતી આ તમામ પાસાઓને ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડ દરમિયાન તપાસ કરશે વધુમાં જમીન માફિયા ભૂપત ગબાણી એન્ડ ટોળકી ખેતીના જમીન બિન ખેતીની પરવાનગી મેળવવા માટે જિલ્લા વિકાસ અધિકારીના ખોટા સહી સિક્કા કરી છેતરપિંડી કરી હતી ભૂપત આંબા સાથે એક સરકારી કર્મચારી પણ સામેલ હતો ભૂપતને ક્લાર્કે ઓફિસમાં સિક્કા આપ્યા હતા અગાઉ ભૂપત આંબા ગબાણી કોર્ટ અને હાઈકોર્ટ આગોતર જમીન અરજી કરી હતી જે બંને આગોતરા અરજી કોર્ટને નામંજૂર કરી દીધી હતી અગાઉ આ કૌભાંડમાં ચાર આરોપીઓ પકડાયા હતા સાબિર સેઠ સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત